G6 न्यूज चैनल में तमाम दर्शक मित्रों नु हार्दिक स्वागत छे। हूँ छु फरहान वोरा। आओ एक नजर करिए आज दिन नवी हेडलाइन्स तरफ। 26 वर्षनी श्रद्धा वालकरनी खतकी हत्या अने तेनो हत्यारो आफताब अत्यारे देशभरमां चर्चामां छे अने गुजरातमां चूंटणीनो माहोल जाम्यो छे त्यारे आफताबना नामनी एंट्री गुजरातनी चूंटणीमां पण थई छे। भाजपना चूंटणी प्रचारमां हिंदू अने हिंदुत्वनी वात ना आवे तो ज नवाई। અત્યાર સુધીમાં ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હિન્દુત્વની વાત આવી ન હતી, પરંતુ હવે ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ગુજરાતની ચૂંટણી કારણે લવ જિહાદનો મુદ્દો છેડી દીધો છે। હિમંત બિસ્વાએ કચ્છમાં એક રેલીમાં કહ્યું કે જો દેશમાં મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ નહીં કરી શકીએ। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવાના પ્રયાસો દરેક પક્ષ અપક્ષ દ્વારા જોરશોરથી ચાલી રહ્યા છે। ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર અને જાહેર સભાઓ દ્વારા જનસમર્થન મેળવવા ચૂંટણી જંગમાં મેદાને ઉતરી પડ્યા છે, ત્યારે કચ્છ જિલ્લાની 6 બેઠક પૈકી અબડસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા નખત્રાણા ખાતે યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન ગરમ થઈ ગયા હતા અને મીડિયાને ધમકીના સૂરમાં કેસ ઠોકી દેવાની ચેતવણી આપતા નજરે ચડ્યા હતા। આ ઉપરાંત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી સીઆર પાટીલને ગણાવ્યા હતા। ચાલુ સભામાં ધારાસભ્ય જાડેજા સરતચૂકમાં વિવેક ચૂક્યાની લાગણી હાલ લોકોમાં ચર્ચાઈ રહી છે। રાજ્યમાં ચૂંટણીનું રણસિંગું ફૂંકાયું છે, માત્ર 2 અઠવાડિયા જેટલો સમય બાકી છે, ત્યારે સત્તાપક્ષ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો પોતાની જીત માટે તંત્રોડ મહેનત કરી રહ્યા છે। સત્તાપક્ષ ભાજપની વાત કરીએ તો જંગી બહુમતીથી જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આ સાથે જે સ્થાનિક નેતાઓ અને ઉમેદવારો પણ પોતાની જીત માટે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આવામાં અમુક નેતાઓનો પ્રજાના પ્રશ્નોનો જવાબ આપવા માટે પણ તેવર બતાવે છે। ખેર બ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાળ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપે તેમને ખેર બ્રહ્માની ટિકિટ પણ આપી દીધી છે। તેઓ વિજયનગર તાલુકામાં જોરાવર ગામે પ્રચાર દરમિયાન સ્થાનિકના પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામમાં કેમ નથી થયા એવો પ્રશ્ન પૂછતા કોટવાળ અકળાયા હતા। પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાળે કહ્યું, હું તેમને જવાબ આપવા બંધાયેલું નથી, વોટ આપવો હોય તો આપો, નહીં તો કાંઈ નહીં। આટલું જ નહીં, મતદાર અને અશ્વિન કોટવાળ વચ્ચે તૂતું મેમે થઈ જતા માહોલ ગરમાયો હતો। મતદાતાના સવાલોનો જવાબ આપી ન શકતા અશ્વિન કોટવાળ આડી અવળી વાતો કરતા નજરે પડ્યા હતા। જો કે હાજર લોકોએ અશ્વિન કોટવાળને કંઈ કહી શકતા મતદારને શાંત રહેવા માટે અપીલ કરી હતી। રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે કેટલાક ઉમેદવારોને પ્રચાર દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે। જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ જામનગરની ભાગોળે આવેલા નવા નાગના ગામમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો। સત્વરા સમાજનું વર્ચસ્વ ધરાવતા નવા નાગમાં લોકોએ વિવિધ પ્રશ્ને રાઘવજી પટેલને ઘેરી લીધા હતા। ગામ લોકોએ હલ્લાબોલ કરતા રાઘવજી પટેલે ભાષણ કર્યા વગર જ વિલા મોડે પાછું જવું પડ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ પર 2.5 દાયકા જૂનો પુલ આવેલો છે, જે ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હોવા છતાં તેને સુરક્ષિત કરવા બાબતે જવાબદાર તંત્ર બેફિકર હોય અને મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ કોઈપણ કામગીરી કરતી ન હોવાથી વાહન ચાલકોમાં રોષ પ્રવર્ત્યો છે। આ પુલ એટલી હદે ક્ષતિગ્રસ્ત છે કે આ પુલ પરનો વાહન વ્યવહાર ત્વરિત બંધ કરવામાં નહીં આવે તો મોરબીની જેમ મોટી હોનારત સમાન ઘટના સર્જવાની પૂરી સંભાવના હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। જો કે તંત્રએ પુલ પરની ક્ષતિગ્રસ્ત એક લેન બંધ કરી દઈ થાબડભણા કાર્યનો જેવો જેવો નજારો આ પુલ પર જોવા મળી રહ્યો છે, જે નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે, ત્યારે ઝંઝાવતા પ્રચાર પણ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, હવે માત્ર ફોર્મ પાછું ખેંચવા માટેના પ્રયાસો શરૂ થયા છે। અમદાવાદની બાપુનગર બેઠક પર AIMIMના ઉમેદવાર શાહનવાજ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પાછું ખેંચ્યું છે। શાહનવાજ ખાન પઠાણે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે, તેમજ કોંગ્રેસના મહેજબીન પઠાણનો પણ સંબંધી થાય છે। શાહનવાજ ખાન સસ્તા અનાજની દુકાન ધરાવે છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તો પોતાનો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ તેની સાથે ગાંધીનગરથી ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ દ્વારા પણ એક જુદી ટીમ બનાવી ભાજપ અને ઉમેદવારો માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ ટીમ ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલય સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાય છે અને ડાન્સ પરફોર્મન્સ દ્વારા મતદારોને રીઝવવામાં આવી રહ્યા છે।
ગાંધીનગર સ્થિત કમલમમાંથી મોકલવામાં આવેલી આ ટીમ વડોદરામાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરે છે। આ ટીમ ભાજપ અને નરેન્દ્ર મોદીની ગાથા વર્ણવતા ગીતો પર ડાન્સ કરે છે અને મતદારોને રીઝવી રહી છે। એટલે કે આ ટીમ કોઈ ઉમેદવાર માટે નહીં પણ મોદી અને ભાજપના નામે વોટ માંગી રહી છે। નરેન્દ્ર મોદી સીધી રીતે ભલે પ્રચારમાં ન આવી શકતા હોય પણ આવી યુવા ટીમો તેમના વતી પ્રચાર કરી રહી છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના રહીશોએ મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે, જેમાં કારેલીબાગ પાણીની ટાંકીથી લઈ હાથીખાના રોડ પર ભરાતા શાક માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો છે। શાક માર્કેટ અને લારી ગલ્લાના દબાણના કારણે સ્થાનિક રહીશોને હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક વખત તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને સોસાયટીઓ બહાર મતદાનના બહિષ્કારના બેનર્સ લગાવ્યા છે। અત્યારે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે। જોવાનું ભૂલશો નહીં ઝી6 ન્યૂઝ।